સુપ્રભાતમ ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો, આપણે સંસ્કૃતમાં 15મો પાઠ જયો પરાજય વા એટલે કે જય કે પરાજય એનો એક વિડિયો લેક્ચર ભણ્યા, જ્યાં સુધી આપણે ચાલ્યું હતું ત્યાંથી આગળ ચલાવીએ. સ્વરે યુવક કાયન વૃદ્ધેવ કિંચિત ભગ્ન દત ધવલ કેશ સદંડ એક જન અર્જુન સમીપ આગત્વા. સ્વરેણી યુવક, સાંભળજો મિત્રો, સ્વરેણી યુવક અવાજથી યુવાન, કાયેન વૃદ્ધ શરીરથી વૃદ્ધ, અવાજથી યુવાન છે, શરીરથી વૃદ્ધ છે, ભગ્નદંત તૂટેલા દાંતવાળો, ધવલ કેશ, ધવલ એટલે સફેદ, કેશ એટલે વાળ, સફેદ થયેલા વાળવાળો, સદંડ અને દંડાયેલો, દંડિત થયેલો, સજા પામેલો એક માણસ અર્જુનની પાસે આવ્યો. અર્જુન પાણી પીવા આવ્યો, ત્યાં સુધી આપણે ભણ્યા હતા, ત્યાં એક માણસ આવ્યો. કેવો આવ્યો માણસ? અવાજથી યુવાન, શરીરથી વૃદ્ધ, તૂટેલા દાંતવાળો, સફેદ થયેલા વાળવાળો, દંડાયેલો એક માણસ અર્જુનની પાસે આવ્યો. અદ્રષ્ટપૂર્વમ તાદશમ જનમ દ્રષ્ટવા અર્જુન આશ્ચર્યચકિત સજ્જા. અદ્રષ્ટપૂર્વમ, પેલા ન જોયેલો, કારણ કે અર્જુન તો મહાભારત કાળનો માણસ, 7 ફૂટની એની હાઈટ હોય, શક્તિશાળી બોડી હોય, આવા માયકાગલા માણસો એને ક્યાંથી જોયા હોય? અદ્રષ્ટપૂર્વમ, પેલા ન જોયો હોય તેવો માણસ જોઈને અર્જુન વિસ્મય પામી ગયો, આશ્ચર્યચકિત થઈ ગયો. ઓહો, આવો માણસ પૃથ્વી પર! મહાભારત કલિકાલં સ્થૂલ કાલાન પરિષ્ઠાન જનાન સ્મરણ સહ કષ્ટમ અપિ અનુભવા. મહાભારત કલિકાળ, મહાભારત સમયના સ્થૂળ કાયાવાળા, જડા, બલિષ્ઠાન બળવાળા, જનમ સ્મરણ સહ કષ્ટમ અપિ અનુભવા. માણસોને યાદ કરીને અર્જુનને કષ્ટ અનુભવ્યું, દુઃખ થયું. ઓહો, શું મહાભારતનો ભીમ, અર્જુન, દુર્યોધન, અરે 100 કરતા વધારે આયુષ્યથી વૃદ્ધ ન બનનાર દાદો ભીષ્મ, ગુરુ દ્રોણ, આ બધાના બળવાન શરીરો યાદ કરીને વિચાર્યું, પેલા કેવા પૃથ્વી પર માણસો હતા અને અત્યારે કેવા છે, કષ્ટ અનુભવ્યું. અસ્ય એતાદશી સ્થિતિ દ્રષ્ટવા અર્જુન સ આચાર્ય પૃષ્ઠવા. આની આવી સ્થિતિ જોઈને અર્જુને વિસ્મિત સાથે પૂછ્યું, કો ભવાન, કહ ભવાન, ભવાન એટલે આપ, કો એટલે કહ, કહ ભવાન, આપ કોણ છો? સંસ્કૃતમાં કો આવે છે એ શબ્દ ઉત્તેરે એનો વિસર્જ કરવાનો, કહ ભવાન, આપ કોણ છો? પ્રશ્ન, આપ કોણ છો? કસ્માત તો ઇતિશી અસ્થાજા, કેમ તારી આવી સ્થિતિ થઈ છે, કેમ તારી અવસ્થા આવી થઈ છે, કેમ તારી દશા આવી થઈ છે? એક પેરેગ્રાફ પૂરો થયો વિદ્યાર્થી મિત્રો, ફરીવાર માત્ર ગુજરાતી બોલું છું, દરેક વિદ્યાર્થીઓ પુસ્તકમાં ધ્યાન આપે. સ્વરથી યુવક, શરીરથી વૃદ્ધ, એવો કોઈ તૂટેલા દાંતવાળો, સફેદ થયેલા વાળવાળો, દંડાયેલો એક માણસ અર્જુનની પાસે આવ્યો. પેલા ન જોયા હોય તેવા માણસને જોઈને અર્જુન વિસ્મી પામ્યો. મહાભારત સમયના સ્થૂળ કાયાવાળા અને બળવાન લોકોને યાદ કરીને અર્જુને કષ્ટ પણ અનુભવ્યું. આની આવી દશા જોઈને અર્જુને વિસ્મી સાથે પૂછ્યું, આપ કોણ છો? કેમ તારી દશા આવી થઈ છે? હજી એકવાર ફરીવાર બોલું છું વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. એક મિનિટ તમને આપું છું, ફરીવાર સંસ્કૃત વાંચી લો, પછી એનું ગુજરાતી ફરીવાર બોલું છું. સ્વરેણ યુવક, સ્વરથી યુવક, કાયન વૃદ્ધ, શરીરથી વૃદ્ધ, ઈવ જેવા કિંચિત ભગ્ન દંત, કોઈ તૂટેલા દાંતવાળો, ધવલ કેશ, સફેદ વાળવાળો, સદંડ અને દંડાયેલો માણસ અર્જુનની પાસે આવે છે. અદ્રષ્ટપૂર્વમ તાદશમ જનમ દ્રષ્ટવા અર્જુન આચાર્ય ચકિત સજ્જા.
પેલા ન જોયા હોય તેવા માણસને જોઈને અર્જુન વિસ્મય પામ્યો છે. મહાભારત કલિકાલ સ્થુલ કાલા બલિષ્ઠાન જનાન સ્મરણ કષ્ટમપી અનુભવા. મહાભારત સમયના સ્થુલ કાયાવાળા બળવાન માણસોને યાદ કરીને અર્જુન કષ્ટ અનુભવે છે. અસ્ય એષા એતાદૃશી સ્થિતિ દ્રષ્ટવા અર્જુન સહચર્ય પૃષ્ટવા. આની આવી સ્થિતિ જોઈને અર્જુને વિસ્મય સાથે પૂછ્યું, કહ ભવા કહ ભવા, આપ કોણ છો? કસ્માત તવ ઇદશી અવસ્થા સજ્જા અથવા જાતા, કેમ તારી આવી દિશા થઈ છે? સહ પ્રત્યવદત, તેણે જવાબ આપ્યો. સહ પ્રત્યવદત, તેણે જવાબ આપ્યો. તેણે એટલે ઓલો જે માણસ દંડાયેલો છે, વૃદ્ધ થઈ ગયો છે, શરીરથી વૃદ્ધ થઈ ગયો છે, ઉંમરથી નથી. સહ પ્રત્યવદત, તેણે જવાબ આપ્યો, અહમ અસ્ય દેશસ્ય એક સૈનિક, હું આ દેશનો એક સૈનિક છું. વિગતેષુ કતિપયેષુ માસેષુ બહુના દેશાના પરસ્પર યુદ્ધમ અભવત. વિગતેષુ કતિપયેષુ દિવસેષુ બહુના દેશાના પરસ્પર યુદ્ધમ અભવત. વિતેલા કેટલા મહિનામાં ઘણા દેશો વચ્ચે પરસ્પર યુદ્ધ થયા. વર્ષને જુઓ, વિગતેષુ કતિપયેષુ માસેષુ, વિતેલા કેટલાક મહિનામાં ઘણા દેશોમાં પરસ્પર યુદ્ધ થયા. તત્ર વિવિધાની શસ્ત્રાણી અસ્ત્રાણી પ્રયુક્તાની, સોરી અસ્ત્રાની, તત્ર વિવિધાની શસ્ત્રાણી પ્રયુક્તાની, તેમાં વિવિધ શસ્ત્રોનું પ્રયોજન થયું. ઘણા દેશો વચ્ચે યુદ્ધ થયા અને એમાં શસ્ત્રો સામસામ ઉપયોગમાં લેવાના. તસ્માત કારણા સ્થલન, તસ્માત કારણા જલમ સ્થલમ વાયુ પ્રાણી ઇતિએ બહુધા જગતઃ વિવિધ રૂપેણ પ્રભાવિત અસ્તિ. તેના કારણથી જળ સ્થળ વાયુ પ્રાણી ઇતિ વગેરે બધું જગત વિવિધ રૂપથી પ્રભાવિત થયું. શસ્ત્રનું જે પ્રયોજન થયું એ શસ્ત્રને કારણે જળ સ્થળ વાયુ પ્રાણી પ્રકૃતિ આ બધા ઉપર એને પ્રભાવની અસર થઈ છે. કિમ તે કથ્યા, હું તમે શું કહું? કિમ તે કથ્યા મી, મી એટલે વર્તમાન કાળ, પરસ્મે પદ, પેલો પુરુષ, એક વચન એટલે હું. કેમ તે કહ્યા મેં, હું તને શું કહું? શસ્ત્ર નિર્ગત પ્રદૂષિત સર્વ વસ્તુજાત પ્રદૂષિત વિષમ અયમ સજ્જા. શસ્ત્ર અસ્ત્ર નિર્ગત, શસ્ત્ર અને અસ્ત્ર માંથી નીકળેલા પ્રદૂષિત હે, શસ્ત્ર અને અસ્ત્રમાંથી નીકળેલા પ્રદૂષણને કારણે બધી જ વસ્તુ પ્રદૂષિત અને વિષમયમ ઝેરી થઈ ગઈ છે. એવો માણસ કહે છે કે શસ્ત્ર અને અસ્ત્રમાંથી નીકળેલા ઝેરી વાયુ પ્રદૂષિત વાયુને કારણે બધી જ વસ્તુ પ્રદૂષિત અને ઝેરી થઈ ગઈ છે. અસ્ય સરોવરસ્ય જલમ કિપિ અતસ્મત દેવ કારણા, એ તસ સદેવ કારણા, આ સરોવરનું પાણી પણ આ જ કારણથી સગરમ અપી, સગર એટલે જે આ સરોવરનું પાણી પણ સગરમ અસ્તિ ઝેર બની ગયું છે. અત્રત્ય જલમ પીતવા પીતવા મદિયા એવી સ્થિતિ સંજાત, અહીંયા રહીને આ જળ પાણી પી પીને મારી સ્થિતિ આવી ગઈ છે. કોણ બોલે છે? સૈનિક, જે સજા પામેલો એવો છે, પ્રદૂષણને કારણે યુવાન હોવા છતાં વૃદ્ધ બની ગયો છે. મદિય પુત્ર ઇદમ એવું જલમ પીતવા વિગત દ્રષ્ટિ ગંભીર કૂપે પતિતો મૃત છ, ગંભીર ગંભીર એવું મદીય પુત્ર, મારો પુત્ર ગવિરમ જલમ ઊંડા કોવા પડીને મૃત સમરી ગયો. કઈ રીતે? વિગત દ્રષ્ટિ અંધવરી. શું કહે છે? મદીય પુત્ર ઇદમ એવમ જલમ પીતવા, મારો પુત્ર આ પાણી પીને ગભીરે કૂપે પતિત ઊંડા કોવામાં પડીને મૃત જમરી ગયો.
मदिया भार्या विषमस्य वायु प्रभावे निरुद्ध श्वासा दिवंगता। मदिया भार्या, भार्या એટલે पत्नी, मारी पत्नी आ झेरी वायुना प्रदूषण ने कारणे श्वास ऊंधावाथी दिवंगता मृत्यु पामी। पाणी पीने मारी आवी स्थिति थई गई, मारो पुत्र अंध बनीने ऊंडा कूवामां पड़ीने मरी गयो, आ झेरी प्रदूषणथी श्वास ऊंधावाथी मारी पत्नीनु बाळ दिवंगता मृत्यु पामी। प्रतिदिनं जलमस्य पानेन गतः प्राण जीवान् पश्यन् भुक्तभव। आ वाक्य थोड़ा कठोर से ध्यान रखो। प्रतिदिनं जलपानस्य पानेन, दररोज जलपानस्य पानेन, जल पीवा आवता गतः प्राण अने मृत्यु पामता जीवान् पश्यन्, जीवोने जोईने भुक्तभव भोगवेलो हूँ। अहम् अत्र स्थित्वा पशु पक्षी मानवा अस्य जलपानात् वार्यामि। અહીં આવતા પશુ પક્ષીને માણસોને પાણી પીતા હું અટકાવું છું। ફરીવાર ભાષાંતર બોલીએ એ પહેલાં વાત કરું તો અર્જુને એ માણસને કીધું, અરે ભાઈ કહ ભવાન આપ કોણ છો? ત્યારે કહે છે હું એક આ દેશનો સૈનિક છું। ઘણા મહિના પહેલાં વિવિધ દેશો વચ્ચે યુદ્ધ થયા, સામસામા શસ્ત્ર અને અસ્ત્ર પ્રયોજાણ, શસ્ત્ર અને અસ્ત્રમાં ઝેરી પ્રદૂષણ, ઝેરી વાયુને કારણે પૃથ્વીના જે પંચ મહાભૂત તત્વો છે એ બધા જ ઝેરયુક્ત બની ગયા, જળ સ્થળ વાયુ પ્રાણી બધું ઝેર થઈ ગયું, આ સરોવરનું પાણી પણ ઝેર થઈ ગયું। આ પાણી પીને હું આવો થઈ ગયો છું, આ પાણી પીને મારો પુત્ર અંધ બની કૂવામાં પડી મૃત્યુ પામ્યો, આ પાણી પીવાને કારણે અથવા ઝેરી શ્વાસ લેવાને કારણે, ઝેરી વાયુને કારણે મારી પત્નીનું શ્વાસ ઊંધાવાથી મૃત્યુ થયું, હવે હું અહીંયા બીજા પ્રાણી પક્ષી અને મનુષ્ય મૃત્યુ ન પામે એટલે હું તો ભોગ બન્યો છું, પણ આ પક્ષી પ્રાણી અને માણસોને આ પાણી પીતા અટકાવું છું। આ જે જવાબ આપી દીધા, આ જવાબ કોણ આપે છે? અર્જુનને મળેલો માણસ કે જેણે એમ કીધું હતું કે આ પાણી પીશો નહીં, અર્જુને કીધું શા માટે, ત્યારે આ જવાબ। ફરીવાર ભાષાંતર કરું છું, દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપે, પેજ નંબર 70 ઉપર સહ પ્રત્યવદ તેની જવાબ આપ્યો, અહમ અસ્ય દેશસ્ય એક સૈનિક, હું આ દેશનો એક સૈનિક છું, વિગદેશુ કતિપેશુ માસેશુ બહુના દેશાના પરસ્પર યુદ્ધમાં ભવત, વિતેલા કેટલાક મહિનામાં ઘણા દેશો વચ્ચે પરસ્પર યુદ્ધ થયા, તત્ર વિવિધાની શસ્ત્રાણી પ્રયુક્તાની, તેમાં વિવિધ શસ્ત્રોનું પ્રયોજન થયું, तस्मात् कारणात् जलं स्थलं वायु प्राणी इत्येव बहुविध जगत विविध रूपेण प्रभावित अस्ति। ते कारण थी जल स्थल वायु प्राणी आ बधुं जगत विविध रूपे प्रभावित बन्यो। किम ते कथयामि, हूँ तने शुं कहूँ? शस्त्र अस्त्र निगरते प्रदूषित सर्व वस्तु जातम प्रदूषितम विषम अयम संजात। शस्त्र ने अस्त्र माथी निकलेला प्रदूषण ने कारणे बधी ज वस्तु प्रदूषित अने झेरी थई गई छे। अस्य सरोवरस्य जलमपि एतात् एव कारणात् सगरम अस्ति। आ सरोवरनु जल पण आज कारणथी झेर बनी गयु छे। अत्र जलम पीत्वा पीत्वा मदीया एषा स्थिति सज्जता। आ पाणी पी पीने मारी आवी स्थिति थई छे, मारी आवी दशा थई छे। मदीय पुत्र इदमेव जलम पीत्वा विगत दृष्टि गभीर कूपे पतितो मृत छ। मारो पुत्र आज पाणी पीने અંધ બની ઊંડા કૂવામાં પડી મૃત્યુ પામ્યો। મદિયા ભાર્યા વિષમસ્ય વાયુ પ્રભાવે નિરુદ્ધ શ્વાસા દિવંગતા। મારી પત્ની ઝેરી વાયુના કારણે શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામી। પ્રતિદિનં જલમસ્ય પાનેન ગતઃ પ્રાણાન જીવાન પશ્યન ભુક્તભવ અહમ અત્ર સ્થિત્વા। દરરોજ, પ્રતિદિન એટલે દરરોજ, જળ પીને મૃત્યુ પામતા જીવોને જોતા ભોગ બનેલો હું અહીં રહીને પશુ પક્ષી માનવા દસ્ય જલપાના એ વારી અમે પશુ પક્ષી અને માણસોને આ જળ પીતા હું અટકાવું છું। છેલ્લો પરિગ્રહ, અર્જુન વૃત્તાંત મેતમ શ્રુત્વા પુરાતનસ્ય મહાભારત અભિધાનસ્ય યુદ્ધશમ પરિણામ સ્મૃતિ સ્મૃતિપદ માન્ય।
અર્જુન એતત વૃતા, અર્જુને આ વાત સાંભળીને, આ માણસનો આખો વૃતાંત ઘટના સાંભળીને, પુરાતનસ્ય મહાભારત અભિધાનસ્ય, અભિધાન એટલે નામ, પ્રાચીન મહાભારત નામે થયેલા યુદ્ધનું પરિણામ યાદ કરે છે. સ્મૃતિ પથમ યુદ્ધના પરિણામમાં કહે છે કે ઓ એકવાર કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો અને કૌરવો વચ્ચે ભયાનક યુદ્ધ થયું, અસંખ્ય માણસો મૃત્યુ પામ્યા, કેટલીક માતાઓ બાળકોને ખોઈ બેઠી, કેટલીક સ્ત્રીઓ વિધવા બની, કેટલીક બહેનો ભાઈ વિનાની બની ગઈ, મસ્તક વિનાના ધડ અને ધડ વિનાના મસ્તક ધરતી ઉપર પડ્યા હતા, નદીઓ લોહીની વહેતી હતી. પરંતુ આ યુદ્ધમાં માનવ હાનિ સિવાય એક પણ પ્રકૃતિના તત્વને જરા પણ નુકસાન નહોતું થયું. જળને કોઈ નુકસાન નહીં, વાયુને કોઈ નુકસાન નહીં, કોઈ બાબત પ્રકૃતિ તત્વને એક પણ પ્રકારની નુકસાની ભોગવી નહોતી પડી. કારણ કે જ્યાં માણસ બે વચ્ચે યુદ્ધ થતું હોય કે બે દેશ વચ્ચે, દેશ તો ન બોલાય, ત્યારે રાજ્ય, ત્યારે સામસામે બીજા પ્રકાર તરીકે હું મારા બે હાથ ભટકાડું તો આ બે હાથને નુકસાન થાય છે, આ દિવાલને કે ટ્યુબલાઇટને પંખાને કે તમને કાંઈ નથી થવાનું. આ જે બે વ્યક્તિઓ સામસામાં લડતા, જે બે જૂથ સામસામાં લડતા, એ જ ભોગ બનતા. જ્યારે હવે બધા દેશ વચ્ચે યુદ્ધ થાય તો એને એટલી ગંભીર ભારે અસર થાય કે વર્ષો સુધી માણસનું પૃથ્વી ઉપર જીવન જોખમી બની જાય. હિરોશિમા અને નાગાસાકી ઉપર બોમ્બ ફેંકાણા, હજી ત્યાં માણસ માતાના ગર્ભમાં રહેલું બાળક અવિકસિત રૂપે જન્મ લે છે. આપણે ઘણીવાર એમ કહેતા હોય છે કે પાકિસ્તાનનો આ રીતે આતંકવાદ વધતો જાય છે, ભારતને નડતરૂપ છે, મોદીને કાંઈ ખબર નથી પડતી, મારું હાલે તો યુદ્ધ કરી દેવું જોઈએ. બોલવું સહેલું છે મિત્રો, યુદ્ધના પરિણામો સામાન્ય નથી. ભારત અને પાકિસ્તાન માત્ર બે દેશ વચ્ચે યુદ્ધ થાય તો બંને દેશ પાસે એવા શસ્ત્ર અને અસ્ત્ર છે કે જેનો ભોગ આખી પૃથ્વી બને. 25,000 કે 50,000 કે 5,00,000 માણસો સૈનિકો જ માત્ર યુદ્ધમાં મરવાના નથી. દુનિયાના કોઈ સીમાડા ઉપર જેને કોઈ દેશ સાથે લાગે નથી ઓળખતું, ક્યાં એક ચકલી છુપાઈને રહેતી હશે તો એ પણ આ યુદ્ધનો ભોગ બનશે. કારણ કે વાયુ છે ઝેરી બની જશે, નદી તળાવો પીવાલાયક નહીં રહે. એટલે યુદ્ધની જે અસરો છે મહાભારત સમયમાં, એટલે કે પ્રાચીન સમયમાં, એ જે યુદ્ધ કરે એના પૂરતી હતી. અત્યારે કોઈ બે દેશ વચ્ચે યુદ્ધ થાય તો એનો ભોગ આખું વિશ્વ બને. એટલે આપણે કાંઈ પણ જાણતા ન હોઈએ અને આપણી અજ્ઞાનતા જ્યાં ત્યાં રોડ ઉપર ઊભા રહી કોઈ બાકડે બેસી માવાની પિચકારી મારતા મારતા એવી બુદ્ધિનું પ્રદર્શન ન કરીએ કે મોદીને કંઈ ખબર નથી પડતી, યુદ્ધ કરી દેવાય. મોદી સાથે કોઈ નિસ્પર્ધા નથી, જે કોઈ વડાપ્રધાન હોય, આટલી સરળ યુદ્ધ વસ્તુ હોતી નથી. એનું પરિણામથી આપણે માહિતગાર હોવા જોઈએ કે એનું પરિણામ શું આવે. એનું પરિણામ નિર્દોષ માણસ, નિર્દોષ પશુ પક્ષી અને કુદરતીએ જે જન્મ આપેલો છે, જે કુદરતમાંથી સર્જનથી પ્રકૃતિ પણ વિનાશ પામે, જમીનની ફળદ્રુપતા પણ ઘટી જાય, ઘટી ન જાય. ક્યારેક તો એવું બને કે એવા ઝેરી વાયુ જમીનમાં ઘરી જાય તો એ જમીનમાં કોઈ પણ વસ્તુનું વાવેતર ન કરી શકાય, એ જમીન નિર્થક ઉપયોગ વગર નીકળી જાય. અર્જુન વૃત્તાંતમ શ્રુત્વા પુરાતનસ્ય મહાભારત અભિધાનસ્ય દશમ પરિણામ સ્મૃત પથ્યાનિયતિ. અર્જુન આ વાત સાંભળીને મહાભારત સમયના પુરાતન મહાભારતના યુદ્ધના પુરાતન મહાભારત નામે થયેલા યુદ્ધના પરિણામના વિચાર પર આવવા લાગે છે. સહ વિચારે તે વિચારે છે યત તદ બહુના જનાના સહાર સંજા, કે ત્યારે ઘણા માણસોનો સહાર થયો, વિનાશ થયો. તેન પરિવારેશુ આપતાના પરંપરા પ્રવૃત્તિ, તેનાથી અનેક પરિવારો ઉપર આપત્તિ આવી, વિપત્તિ આવી, મુશ્કેલીઓ આવી. પરંતુ જલવાયુ ભૂમિ આકાશ આદે, જો એમાં સંદેશ છે જળ વાયુ ભૂમિ આકાશ આદિ, એટલે કે જળ વાયુ આકાશ ભૂમિ વગેરે મહાભૂત તત્વે શુદ્ધ હતા, પંચ મહાભૂત તત્વો તેવા શુદ્ધ હતા, તે જીવાના માટે યથાપૂર્વક ઉપયોગી એવા સનહ, તે જીવો માટે પહેલા જેવા જ ઉપયોગી હતા. સંપ્રતિ યદિ અહમ પશ્યામિ તદ અધિક શોચનીય અસ્તિ, સંપ્રતિ અત્યારે હું જોઉં છું તે વધારે શોચનીય છે, વધારે દુઃખદાયક છે. કિમ અયમ અધુના પ્રવર્તિતા માનસ્ય જય જય અસ્તિ વા પરાજય, શું અત્યારે માનવમાં ફેલાયેલો વિજય વિજય છે કે પરાજય? શીર્ષક ટાઇટલ
કે હું જે આ જોઉં છું કે મનુષ્યમાં ફેલાયેલો વિજય છે કે પરાજય, એવો શશોકન અર્જુન અપિજલે એવો ગૃહિત ચિત્તસ પુનઃ સ્વર્ગ પ્રત્યાન. આમ શશોકમ શોક સાથે અર્જુન અપિત જલ પાણી પીધા વગર ગૃહિત ચિંતિત, ગૃહિત એટલે ઘરની લઈને ચિંતા લઈને પુનઃ સ્વર્ગસ્થિત પાછું સ્વર્ગમાં આવ્યું. અર્જુનનું પૃથ્વી પર આગમન થવું આવી કલ્પના કરીને લેખકે સરસ આપણને એક અંગુલી નિર્દેશ કર્યો છે કે અર્જુને આવીને જોયું તો પૃથ્વી ઉપર માણસો વિજય ઉત્સવ મેળવતા હતા, વિજય ઉત્સવનો આનંદ વ્યક્ત કરતા હતા, વિજય ઉત્સવનો અનુભવ કરતા હતા, પણ જ્યારે પાણી પીવા ગયો ઘોડો લઈને ત્યારે કોઈ માણસે એને પાણી પીતા અટકાવી અને કીધું કે આ પાણી ન પીતા આ ઝેર બની ગયું, ત્યારે અર્જુન કહે છે કે કુદરતી લખો ક્યારે ઝેર બની જ ન શકે. ત્યારે ત્યાં ઉભેલો માણસ કહે છે જો હું યુવાન છું છતાં પરિસ્થિતિ મારી છે, ઘણા દેશો વચ્ચે શસ્ત્ર અને અસ્ત્ર પ્રયોજના જેનાથી પંચમહાભૂતત્વ પણ પૃથ્વીના ઝેરી થઈ ગયા છે, માણસ નિર્બળ બની ગયા છે, મારા પુત્રનું પણ મૃત્યુ થયું, પત્ની પણ મરી ગઈ અને હું પણ મૃત્યુની તૈયારી સાથે ઊભો છું, બીજા માણસોને બચાવવા માટે અટકાવું છું. આ વાત સાંભળી અર્જુન પાણી પીધા વગર સ્વર્ગમાં જતો, એટલે યુદ્ધની ભયાનકતાની અસરો સરસ આ લેખી છે. છેલ્લો પેરેગ્રાફ ફરીવાર બોલું છું. આ વાત સાંભળીને અર્જુન પુરાતન મહાભારત નામના યુદ્ધના પરિણામને યાદ કરે છે. તે વિચારે છે કે ત્યારે ઘણા માણસોનું સંહાર થયું, ત્યારેથી અનેક પરિવારો ઉપર આપત્તિઓની પરંપરા આવી, પરંતુ જળ, વાયુ, ભૂમિ, આકાશ વગેરે પંચમહાભૂત તત્વો તેવા જ શુદ્ધ હતા, જીવો માટે પહેલા જેવા જ ઉપયોગી હતા. હાલ હું જે જોઉં છું તે વધારે શોચનીય છે. શું આ અત્યારે માણસમાં ફેલાયેલો જય જય છે કે પરાજય? આમ શોક સાથે અર્જુન પાણી પીધા વગર ચિંતા લે અથવા ચિંતા સાથે ફરી સ્વર્ગમાં પાછો જતો રહ્યો. અહીંયા આપણે આ 15મો ભાગ જયો પરાજય વાર પૂરો થાય છે. ઝડપથી એક સ્વાધ્યાય તરફ નજર નથી. અર્જુન કિમ દ્રષ્ટુકા ભૂલોકમ આગચ્છમ, અર્જુન પૃથ્વી દ્રષ્ટુકા તુષાતુર અર્જુન પુત્ર ગતમ નગરમ નદી સગરમ કે સરોવર પ્રકૃતિ નિરામય નિર્મિતા સરોવરા કે દશા ભવન ડી પેયજલા યોગ કી દશા આસી યુવક ભગ્ન દંત બી ભગ્ન દંત તૂટેલા દાંત મહાભારત કાલિકા જેના કી દિશા સ્થૂળ કાય જાડા શક્તિશાળી ભટ્ટસ્ય પુત્ર કેદશ ઉપેવદી ભટ્ટસ્ય અને સૈનિક સૈનિકનો પુત્ર કેવા કહેવામાં મળ્યો ગભીર ગુંડા કિદશા અર્જુન સ્વર્ગ પ્રગતિ ગૃહિત ચિંત ચિંતા લઈ એક વાક્યમાં જોવા કહો અર્જુન કશ્ય સમીપ ગચ્છતિ અર્જુન સરોવરસ્ય સમીપ ગચ્છતિ સરોવરસ્ય જલમ કિદશમ અસ્તિ સરોવરસ્ય જલમ સગરમ અસ્તિ અપરિચિત સ્વરેણ કિદશ આસીત અપરિચિત સ્વરેણ યુવક આસીત સર્વ વસ્તુજાત કેન પ્રદૂષિતા વિષમ અયમ સજ્જા સર્વ વસ્તુજાત શસ્ત્ર અસ્ત્ર નિર્ગત પ્રદૂષે પ્રદૂષિત વિષમ અયમ સજ્જા કહ વિગત દ્રષ્ટિ જાત ભટ્ટસ્ય પુત્ર અથવા સૈનિકસ્ય પુત્ર અસ્તન ભૂતકાલે ધાતુરૂપાણી પરિવર્તની આજે પ્રશ્નો છે એ વર્તમાનમાં છે અને ભૂતકાળમાં ફેરવાનો છે. આવડે તો ટ્રાય કરજો, ટોપિક બાકી રાખજો, પછીના લેક્ચર હું શીખવાડીશ. સમાસ બાકી, વિભક્તિ વચન બાકી, એટલે ટૂંકમાં પ્રશ્ન નંબર 3, 4 અને 5 કરવાની જરૂર નથી. છઠ્ઠો આવડો જોઈએ કારણ કે ગુજરાતીમાં આપ્યું છે, એના જવાબ ગુજરાતીનું સંસ્કૃત ધોરણ છે, બેઠે બેઠે પુસ્તકમાંથી મળી જશે. અહીંયા આપણે આ 15મો પાઠ જયો પરાજયો પૂરો કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હોમવર્ક ફરી યાદ કરી લે, આખા પાઠનું ભાષાંતર સારી રીતે પાકી બુકમાં લખવાનું છે. ત્યારબાદ હોમવર્ક લખાયા બાદ જે વ્યાકરણ અમે ના પાડીએ એ પ્રશ્નો સિવાયના પ્રશ્નો પણ પાકી બુકમાં લખવાના છે. અઘરા જે શબ્દો લાગે એ શબ્દો પાકી બુકમાં લખજો અને અમુક સંધિયુક્ત શબ્દો હોય, દાખલા તરીકે જલ સ્થલ વાયુ ભૂમિ આદય એવા જે શબ્દો હોય એની સંધિ અલગ કરી અને એ પણ પાકી બુકમાં
લખજો, ખૂબ સરસ રીતે અભ્યાસ કરી અને વાંચન કરજો. અસ્તુ, આભાર.